તો રાહુલ ગાંધીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક જનસભાને સંબોધતા તેમણે રાજ્ય રજવાડાઓ વિશે બૈવેદા આપ્યું હતું. રાહુલ ગાંધીએ રાજાશાહી ઉપર કરેલી ટિપ્પણીને લઈ ભાવનગરના યુવરાજ જયવિરાજ સિંહજીના પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકમાં આપેલ નિવેદન બાદ ભાવનગરના યુવરાજ જયવિરાજ સિંહજીએ ટિપ્પણી વિશે પોતાના મંતવ્ય જણાવતા કહ્યું કે રાહુલ ગાંધી ઉપર મને દિલથી ખૂબ જ દયા આવે છે. જે વ્યક્તિના પિતા અને તેમની માતા દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આટલી જૂની પાર્ટીનો સત્યનાશ કરી નાખ્યો છે. હું માતાજી પાસે પ્રાર્થના કરું છું કે તેમના સુખી રાખે અને તેને બુદ્ધિ આપે. વધારામાં તેમણે કહ્યું કે રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા રજવાડા અને રાજાશાહી સમયને થતી ટિપ્પણીઓને સામાજિક સ્વરૂપે જોવો એમ કહ્યું હતું. રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ રાહુલ ગાંધી ભૂલી ગયા છે કે આ દેશમાં જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડ્યો હતો. એ રાહુલ ગાંધીના દાદી ઇન્દિરા ગાંધી લાવ્યા હતા. એ સમયમાં લાખો રજવાડાઓની જમીન જતી રહી હતી, તે લોકોનું સુવાક્ષ હતો. રાજપૂત સમાજના લોકોને જો એવું લાગતું હોય કે આપણા રજવાડાઓએ અને માન સન્માન ઉપર પ્રહારો થતો હોય, તો અન્ય કોઈ વિકલ્પ છે કે કેમ? જો અન્ય વિકલ્પ ના હોય તો સમાજમાંથી શિક્ષિત અને યોગ્ય લાયકાતવાળા વ્યક્તિને ઉભા રાખવા જોઈએ એવું વધારામાં જણાવ્યું હતું. હું આશ્ચર્યચકિત છું કે આઝાદીના એટલા વર્ષ પછી પણ રાજકીય વ્યક્તિઓને રાજવી પરિવારોથી વાંધો છે. આ ભાવનગરની જ વાત કરીએ આપણે, જે રાજવી પરિવારે આ દેશને લોકશાહી આપ્યો, એવા પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, એમની પહેલા મહારાજા ભાવસિંહજી, અથવા મહારાજા તખ્તસિંહજીની વાત કરીએ, એમનું ભાવનગર પ્રતિ કેટલું યોગદાન હતું, અને ત્યારનું ભાવનગર અને આજનું ભાવનગર, ભાવનગર અન્ય જિલ્લાઓ કરતા પાછળ કેમ રહી ગયું છે, એ પણ એક મોટો પ્રશ્ન છે. તો એવા જે પ્રશ્ન છે જે વર્તમાન અને ભવિષ્ય નક્કી કરશે, આપણે એ વાત કરવી જોઈએ. અને જો રાજા મહારાજાની વાત આવે તો હું દિલથી અને એક સત્ય વાત કહું તો, અમે પહેલે પણ કીધું છે ક્ષત્રિય સમાજના અન્ય ઇવેન્ટમાં, પ્રોગ્રામમાં, કાર્યક્રમમાં, કે દરબારો કોઈને ગમતા નથી, પણ બનવું છે બધાને દરબાર. આપના જીવનમાં આપણે કાંઈ સામાન્ય વસ્તુ નથી જોતી, બધાને એક રોયલ ટચ જોઈએ છે જીવનમાં. તો ઇતિહાસથી આપણે શીખવું જોઈએ, જ્યાં આપણે લાગે છે કે રાજવી પરિવાર હોય અથવા આપના પોતાના કોઈ પૂર્વજો હોય, ઇતિહાસથી આપ શીખો. જ્યાં સારા કામ થયા છે, એ સારા કામ, એ સારી વિચારધારા આપણે આજે કઈ રીતે આપણા વર્તમાનમાં, આપણા સામાજિક જીવનમાં યુઝ કરી શકીએ, અને જો ભૂતકાળમાં, ઇતિહાસમાં અગર કંઈ ખરાબ કામ થયું હોય તો એનીથી પણ આપણે શીખવું જોઈએ અને એવી ભૂલ ન કરવી જોઈએ. તો તમામ જેટલા પણ મંત્રીઓ છે અથવા ઉમેદવારો છે, એમનીથી હું એટલું જ કહેવા માંગુ છું કે યુવાનોથી આ ભવિષ્યની વાત કરો. આ ભાવનગરમાં, ગુજરાતમાં, આપણા દેશમાં શું સુવિધાઓ આપવા માંગો છો, કેટલું રોજગાર આપશો, આ મુદ્દા હોવો જોઈએ ચૂંટણી માટે.